ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા દિવેશ ભાઈના સાથે. દિવેશ, હજુ પણ એક વ્યક્તિ કાચમાં નીચે દબાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, શું અપડેટ મળી રહ્યા છે? જે દીપાલી, ગઈકાલથી જે મકાન પડી ગયું હતું તેનું સતત બીજા દિવસે અહીં રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન એક વ્યક્તિનું કરવામાં આવી રહ્યું છે. બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય એક લોકો હજુ પણ અહીં અંદર દબટાયેલા હોવાની આશંકાને પગલે જામનગરની ફાયરની ટીમ, આ ઉપરાંત અન્ય ખાનગી એકેડમીની એક ટીમ, રેસ્ક્યુ ટીમ તથા રાજકોટની ફાયર તેમજ એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે. મકાનનો જે વિસ્તાર છે તે ગીચ વિસ્તાર હોવાથી અહીં રેસ્ક્યુ ટીમને ઘણી બધી મુશ્કેલી થઈ રહી છે. મશીનરી કે કોઈ અહીં અંદર ન આવી શકે જેસીબી કે તેના કારણે ત્રણ માળનો જે કાટમાળ છે તેને કાઢવા માટે મુશ્કેલી થઈ રહી છે. અંદર એક વ્યક્તિ દટાયેલી હોવાની આશંકાને પગલે સતત બીજા દિવસે રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે 7 કલાક સતત કામગીરી કર્યા બાદ રાત્રિના પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું અને વહેલી સવારથી એનડીઆરએફ ટીમ પણ આની કામગીરીમાં જોડાઈ હતી. હાલ જે ત્રણ માળનો કાટમાળ છે તે કાઢવાની કામગીરી ચાલી રહી છે અને અન્ય એક વ્યક્તિ જે દટાયેલી હોવાની આશંકા છે તેને શોધખોળ ચાલી રહી છે. આપણી સાથે જામનગરના કમિશનર સતીશ પટેલ ઉપસ્થિત છે, તેમની પાસેથી સમગ્ર મામલે વિગત જાણવાનો પ્રયાસ કરશું. જે મકાન પડી ગયું છે તેની અંદર રેસ્ક્યુની કામગીરી કઈ રીતની ચાલી રહી છે, કેટલી ટીમ જોડાયેલી છે અને આસપાસના મકાનોની શું સ્થિતિ છે? ગઈકાલે દેવુભા ચોકમાં મકાન 12 વાગ્યાની આસપાસ પડી ગયા. તરત જ અમારું ફાયર બ્રિગેડ, એસ્ટેટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ, સાથે સાથે લાઇટનિંગ ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર આ કામગીરીમાં જોડાઈ ગયું હતું અને 7 સુધીમાં 2 મરેલ વ્યક્તિઓને અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, સાથે સાથે રાજકોટમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. સવારે એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને અત્યારે ત્યાંમાંથી બધું કાદવ અને જે મણબો છે એ કાઢવાનું કામગીરી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલુ છે. આસપાસના જે મકાનો છે તે પણ જર્જરિત છે અને અહીં કાલથી કામગીરીના પગલે નજીકના મકાનો પણ તૂટી શકે તેની શક્યતાને પગલે રેસ્ક્યુ ટીમ દ્વારા આસપાસના મકાનો પણ ખાલી કરવામાં આવ્યા છે અને લોકોને પણ અહીંથી દૂર હટવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હજુ પણ રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી ચાલી રહી છે અને ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. દીપાલી જી, ચોક્કસ. દિવેશ, અહીં એ જણાવું કે આ જાણકારી જે પ્રકારે સામે આવી હતી કે માત્ર 10 વર્ષ જૂનું જ આ મકાન હતું, તો એવી કઈ પરિસ્થિતિ, એવા કયા કારણો છે કે જેના કારણે આ મકાન ધરાશાયી થયું હતું? દીપાલી, જે મકાન છે તે તો આશરે લગભગ 10 વર્ષ જૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ મકાનની જે હાલત હતી તે પણ સારી હતી. પરંતુ છેલ્લા 3 દિવસથી અહીં મકાનની અંદર રિપેરિંગ કામ તથા રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અહીં કામ કરતા મજૂરો અને એક મકાન માલિક કુલ મળીને 3 લોકો દટાયા છે. આજુબાજુ રહેલા અન્ય લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી, પરંતુ તેને સારવાર મળતા હાલ તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 2 લોકોના મોત થયા છે અને હજુ પણ એક વ્યક્તિ જે મજૂર અહીં કાર્યકામ માટે આવ્યો હતો તે દટાયેલી હોવાની આશંકાને પગલે રેસ્ક્યુ ટીમ દ્વારા તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. કારણ જાણવામાં આવે તો અહીં કામગીરી જે કરવામાં આવી રહી હતી તેના પગલે કોઈ અકસ્માત બન્યો હોય તેવું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. દીપાલી,